જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો બધા મજામાં હું પણ મજામાં છું અને આજે આપણે વાત કરવાની છે રાજકોટની પાસે આવેલું ભીસરી માતાજીનું મંદિર છે જે માર્કેટ યાર્ડની પાસે થઈ અને જવાય છે ભીસરી માતાજીનું મંદિર એટલે રાજકોટની બાજુમાં એમ કે નાનું એવું પંખીના માળા જેવડું નાનકડું એવું ગામ છે અને એ ગામનું નામ પણ ભીસરી છે અને અહીંયા માતાજીનું મંદિર જે છે ધાર પર ટેકરી ઉપર એ પણ માતાજીનું નામ પણ ભીસરીમાં છે તો ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને ઘણાને પણ સારું પણ થઈ જાય છે ત્યાં પછી તમે ગમે તે દુઃખ હોય કે ગમે તે રોગ હોય આપણને તો એ માતાજીની માનતા કરો એટલે સો ટકા એમ કે સારું થઈ જ જાય પછી તો આપણા શ્રદ્ધાની વાત છે અને શ્રદ્ધા હોય તો બધું સારું થઈ જાય કે વાનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય હાથ પગનો દુખાવો હોય અંગ જકડાવવું હોય સ્નાયુ દર્દ તેમજ ઘણા પ્રકારના દુખાવા હોય છે અને હળ એટલે ગમે તે દુખાવો હોય હરસ હોય મસા હોય ફિસર હોય કે પછી ગમે તે દુખાવો હોય એટલે એ માતાજીની માનતા કરો ને એટલે સો ટકા એમ કે તમને રાહત થાય જ અને સારું થઈ જાય એટલે મનોમનનો ગમે ત્યારે તમે માનતા કરી લેજો કંઈ પણ ને કોઈને દુખાવો હોય ને તો એ રાજકોટની બાજુમાં આવેલું છે અને રાજકોટની નજીક થઈ છે એટલે રાજકોટમાં કોઈ પણ લોકો રહેતા હોય એના માટે અને આજુબાજુના કામમાં પણ કોઈ આજુબાજુમાં રહેતા હોય તો કોઈક દિવસ જાજો અને તમે વિસરી માતાજીના દર્શન કરજો એટલે સો ટકા તમને વિશ્રી માતાજીનો અનુભવ અને પરિચય થઈ જશે અને એમના મંદિરના દર્શન કરી અને એનો પાવન પ્રસાદ લેજો અને સાત વાગ્યા પછી જાઓ તો તમને પ્રસાદી પણ મળશે ત્યાં અને ત્યાંની એક ખાસિયત વાત એ છે કે કદાચ તમે વિશ્રી માતાજીના માનતા કરવી હોય ને તો ત્યાં જે મંદિર છે ને એ મંદિરના પહેલાં દર્શન કરી લેવાના પછી બાજુમાં એક આવડમાનું મંદિર છે એ આવડમાના દર્શન કરવાના અને પછી ત્યાં લફસિયા ખાવાના એ સાત લફસ્યા ખાવાના અને સાત લફસિયા ખાય અને પા લફસિયાની પાછળ જે આવડમાનું આવલ મંદિર છે ને એમની પાસે દર્શન કરી અને એમ થાય કે એમાં આપણે જે ગમે તે મંદિરે જાવ તો આપણે ગમે તે દુઃખ હોય કે ગમે એ માતાજીને પ્રાર્થના પૂજા અર્ચના કરવી હોય તો આપણે મનમાં બોલી અને એ કહીશ એ તો એ એક ખાસિયત છે કે અહીંયા આવડવાનું જે મંદિર છે ને ત્યાં તમારે મોઢેથી બોલવાનું મતલબ કે મોટેથી બોલી અને જેમ આપણે રૂબરૂપ કેમ એકાબીજા માણસની સાથે વાત કરતા હોય એવી રીતે વાત કરી અને એવી જ રીતે આ માતાજીની સામે તમારે હાથ જોડી અને વિનંતી કરી અને બધું દુઃખ કહેવાનું કે મને આ દુઃખ છે કે મને આ તકલીફ છે કે મને આ રોગ છે એ માતાજી તું દૂર કરી દેજે અને એ પછી તમારે ત્યાં માનતા કરવાની મોટેથી બોલીને અને સાત લફસિયા ખાય અને એ માનતા કરી અને ત્યાં માનતામાં એવું છે કે ત્યાં મીઠું સડે છે એટલે મીઠાની માનતા તમારે કરવાની મતલબ કે મેં આગળ કિલો મીઠું માણ્યું હોય તો ત્યાં બે કિલા મીઠું સડાવવાનું અથવા તો તમે એક કોથળી મીઠાની માનતા કરો તો ત્યાં બે કોથળી મીઠાની સડાવવાની એ રીતનું માતાજીની માનતા એક કિલ્લાની કે એક ઠેલીની માનતા કરો ને તો ડબલ માનતા કરી અને એને ચડાવવાની અને હાથ લફસ્યા ખાય આવડમાના દર્શન કરી એની સાથે રૂબરૂ વાત કરી માતાજીની મોટેથી અને પછી ઓલા માતાજીના આપણે જે સાત બેનું બેઠી છે એના દર્શન કરવાના અને એ દર્શન કરી અને પછી મિત્રો તમે જાણો અને જોવો અને બધા તમે અહીંયા આવજો એકવાર જાણવા મળશે તો અહીંયા અમે અત્યારે આવ્યા છીએ બધાએ અમારા મારા એક નાના બેન છે એ ભાવનગરથી આવ્યા છે તો એમને પણ દર્શન કરાવવા લઈ આવી છું કે હાલો આપણે એકવાર ભયસરી માતાજીના દર્શન કરી બીજે રખડવા અને ફરવા આવવા તો આપણે જાતા જ હોઈ પણ આ ભયસરી માનો એકવાર પરચો સાંભળો છે તો હું પણ ક્યારે આવી નહોતી તો કીધું એકવાર આપણે જઈએ અને એમના દર્શન કરીએ માતાજીના તો અમે પણ માનતા કરી છે અને અમે પણ પાછા ફરીને એકવાર આવશું માનતા ચડાવી જા હું સારું થઈ જાય એટલે અને ત્યાં એક ઠેલી માનતા કઈ રીતે તો આપણે બે ઠેલી મીઠાની ચડાવી અને એ માનતા પૂરી કરશું એટલે ફરી અમે જવાના છે એક વખત એટલે અહીંયા મારી નાની બેન આવી છે પછી મારા મોટા નણંદ આવ્યા છે એમના દીકરો દીકરી આવ્યા છે પછી અમારા બેનના સાસુ છે કાકીજી સાસુ થાય એના અને મારા ભાઈના સગા સાસુ થાય એ બધા અમે આવ્યા છે અહીંયા અને એક અમારા બાજુમાં માસી રહેશે સગરના એ માસી પણ આવ્યા છે અહીંયા ભીસરી માતાજીના દર્શન કરવા તો શ્રદ્ધાળુ બહુ જ બધા અહીંયા આવે છે અને ત્યાંની એક ખાસિયત એ છે કે તમે માનતા કરો અને માનતા કરી અને સાંજે પાછું ઘરે વહી જવાનું અને એક છે કે ત્યાં વાહન આપણો પ્રાઇવેટ ઘરની કોઈ બાંધીને કે ફોર વ્હીલર કે કોઈ આપણું ઘરનું વાહન લઈને જવાનું ત્યાં કોઈ વાહન બીજા મળતા નથી એટલે તમારા ઘરનું વાહન લઈને જ જવું પડશે અને બાકી બીજું તો એક ઈ છે કે ત્યાં રાત રહેવાતું નથી અને રાત્રે તો એમ કહેશે કે ત્યાંના લોકો જે અમુક અનુભવ હોય છે અને અમુકને પરિચય છે એ માતાજીનો એમ કહેશે કે અહીંયા રાત નથી રહેવાતું જેમ આપણે છોટી લાગે એમ રાત નથી રહેવાતું બાર વાગ્યા પછી નીચે ઉતરી જવું પડે છે એવી રીતનું આ ટેકરી માથે માતાજીનું મંદિર છે ત્યાંથી પણ બાર વાગે ને ત્યાં આપણે નીચે ઉતરી જવાનું અને ત્યાં પણ રાત નથી રહેવાતું એને પહેલાં કોઈક સાધુ મહાત્મા છે અને એક બાવાએ માનતા કરી હતી કે મારે અહીંયા ધરા રહેવું જ છે એટલે વટ અને જીદથી એ રહ્યા છે એક છે કે ખબર ન હોય અને આપણે રહી તો વાત અલગ છે બાકી એક માતાજીની સામે જીદ કરી અને ત્યાં તમે જો રહ્યો ને તો એ સવારે પાછો નથી મળતો એને ઓલું કહે પરમ પરમધામમાં પહોંચી જાય છે એ એટલે ત્યાં રાત તો રહેવાતી નથી એટલે રાતની રહેવાની અને જે આ ટેકરીમાં ઓછું મંદિર છે માતાજીનું એટલે કે ઓછામાં ઓછું મંદિર અહીંયા જેમ આપણે છોટીલા કેમ ઓછું મંદિર છે એ જ રીતે અહીંયા ઓછું મંદિર છે એટલે ચોટીલાનું લેવલ અને આ માતાજી આપણે વિસરી માતાજી અને આવડ માતાજીનું મંદિર છે ને એનું લેવલ બેનું એક જ છે એટલે એ બેનું લેવલમાં મંદિર આવેલું છે એટલે એ બેનું લેવલ એક છે પહેલાં રાજાશાહી વખતથી એમ કહેતા આવે છે કે આ બેનું લેવલ એક જ છે એટલે જો માતાજી એટલે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન દબાવજો અને આવું છે વિશ્રી માતાજીનો પરિચય અને આ એનો ચમત્કાર છે એટલે સૌ કોઈ મિત્રો હું એમ કહું છું કે રાજકોટ કોઈ આવો અને કદાચ આજુબાજુમાં કોઈ પણ રહેતા હોય તો એકવાર ચોક્કસ એના માતાજીના દર્શન કરજો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ તમને સારું લાગશે અને કંઈ પણ દુઃખ દરિદ્ર હોય તો એ માતાજી દૂર કરશે એમની માનતા કરજો અને લફશિયા જરૂરથી ખાજો લફસિયા ખાવા એ જ જરૂરી છે લફસિયા ખાઓ તો જ તમારું દુઃખ દૂર થાય એવું છે તો બોલે ભીસરી માની જય બોલે આવડ માતની જય